ગુજરાત માટે આગામી 48 કલાક અતિ ભારે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે આવનારા 48 કલાકમાં મેઘરાજા બતાવશે તેમનું રૌદ્ર સ્વરૂપ. રાજ્યના ઘણા ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે. ગુજરાતમાં પણ અનરાધાર વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી. હવે તો ગુજરાતમાં બારે બે ખાંગા થવાની વ્યક્ત કરીએ શક્યતા. બે દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે. અમદાવાદમાં ભારે વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી. આગામી બે દિવસ ધોધમાર વરસાદ વરસવાનું કર્યું અનુમાન. અમદાવાદ ઉપરાંત ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની આગાહી. જુલાઈ મહિનામાં પણ વરસાદની રહેશે જમાવટ. અંબાલાલના મતે જુલાઈ માસમાં હવાના બે દબાણો ઉભા થશે. 8-12 જુલાઈ અને 18-20 જુલાઈ એમ બે વરસાદના વહન. 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. 9 બંદર પર માછીમારોને સૂચના અપાઈ. જખો, માંડવી, મુંદ્રા, કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદર પર વધારાઈ તકેદારી. 10 કલાકમાં 175 તાલુકાઓમાં વરસાદ પડ્યો. 77 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ તેમજ 43 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ. ધરમપુર, ખેરગામમાં 7.5 ઇંચ કરતા વધુ વરસાદ. જૂનાગઢના કેશોદમાં ખામીદાણા ગામની ઘટના. ખામીદાણા ગામનો પુલ તૂટ્યો. પાણીના ધસમસતા પ્રવાહથી પુલ તૂટતા ગામમાં અનેક લોકો ફસાયા. જૂનાગઢના માણાવદર પંથકમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. માણાવદરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયા. મટિયાણાના આકાશી નજારો સામે આવ્યો. જૂનાગઢના કેશોદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. બામણાસાના ખેડ ગામે ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ. વાડી વિસ્તારની આસપાસ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. જૂનાગઢના ભેસાણ તાલુકામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ઉપરાંત વંથલી, વિસાવદર, માળિયાહાટીનામાં પણ વરસાદ. જૂનાગઢમાં બામણાસા પાસે નદીનો પાળો તૂટ્યો. બાલા ગામથી પંચાળ ગામનો વાહન વ્યવહાર પણ અટક્યો તો અન્ય 10 ગામનો વાહન વ્યવહાર ઠપ થતાં લોકોની હાલાકી. જૂનાગઢના ખેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ. જૂનાગઢ એસટી વિભાગે બસની 158 ટ્રીપ રદ કરી. ખેડ પંથકમાંથી પસાર થતા મુસાફરોની અસર. ખેડ પંથકમાં પાણી ઓસર્યા બાદ ફરી શરૂ કરાશે ટ્રીપ. જૂનાગઢનો હસનાપુર ડેમ ઓવરફ્લો. ગિરનાર પર ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં વધારો. પ્રથમ વરસાદમાં જૂનાગઢના 3 ડેમ ઓવરફ્લો થયા. જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો. છાલડા નજીક રસ્તો ધોવાયો. રસ્તો ધોવાતા વિસાવદરથી મોટા કોટણાનો વાહન વ્યવહાર ખોરવાયો. જૂનાગઢના વિલિંગડન ડેમનો અદભુત નજારો જોવા મળ્યો. પ્રથમ વરસાદમાં જ શહેરનો વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો. વરસાદી માહોલમાં ગરવા ગિરનારના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. જૂનાગઢના સુત્રેજ ગામે ફસાયેલા બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું. એનડીઆરએફની ટીમ ન પહોંચી શકતા બે વ્યક્તિને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરાયા. જૂનાગઢના ઘેડ પંથકમાં બે યુવાનો તણાયા. ઓરસાથી બાલાગામ વચ્ચે રોડ પરથી બે યુવાનો તણાયા. ઓરસદ નદીના પ્રવાહમાં બે લોકો તણાયા. એક યુવકનું રેસ્ક્યુ કરાયું. એક યુવક લાપતા. ભરત નામના વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું. અન્ય એક વ્યક્તિને શોધખોળ શરૂ. જૂનાગઢ ભવનાથ મંદિર પાસે ધસમસતા વહેણ. ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે ધસમસતા પાણી. ભવનાથ મંદિર નજીક ધસમસતા પાણીના દ્રશ્યો સામે આવ્યા. ગીર સોમનાથ જિલ્લામાં સગર્ભાનું રેસ્ક્યુ. ઉનાના ખત્રીવાડ ગામમાં સગર્ભાનું રેસ્ક્યુ કરાયું. મહિલાને સામે કાંઠે પહોંચાડી ટ્રેક્ટરમાં લઈ જવાઈ. બાદમાં સનખડા ગામેથી 108 મારફતે હોસ્પિટલ પહોંચાડાઈ. અમરેલીમાં ગીર પંથકના ગામડાઓમાં અતિ ભારે વરસાદ. ધારીના વાવડી ગામનું બસ સ્ટેશન પાણીના પ્રવાહથી ધરાશાયી. બસ સ્ટેશન ધરાશાયી થવાના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ. અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ. મેરિયાણા, ભમર, દોલતી, ગોરડકા, ખડચલીમાં પણ ભારે વરસાદ વરસ્યો. વીજ પડી ગાતકડા, લીખાણા, મઢડા, ચીખલી, મોતિયાણામાં પણ વરસાદ. સાવરકુંડલા તાલુકાની સ્થાનિક નદીમાં આવ્યું પૂર. ભારે વરસાદને લઈને નદી નાળાઓ છલકાયા. ગામ વચ્ચેથી પ્રવાહ પસાર થતા ગામ બે ભાગમાં વહેંચાયા. સુરજવાડી ગામમાં બે મકાનો ધરાશાયી. ગામમાંથી 30 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું. ગામની ગલીઓમાં નદી તોફાની ચડી હોય તેવા દ્રશ્યો સર્જાયા. અમરેલી રાજુલાના જાફરાબાદ પંથકમાં સતત અવિરત વરસાદ. રાજુલાના હિંડોરણા ગામને મુશ્કેલી વધી. 20થી વધુ મકાનમાં પાણી ઘૂસી જતા જળબંબાકારની સ્થિતિ. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ સવારી યથાવત. રાજુલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારના કુંભારિયા, ડુંગર, માંડણ, દેવકા, મોરંગી સહિતના ગામોમાં વરસાદ. ભારે વરસાદના કારણે નદી નાળા છલકાયા.
અમરેલીના વગસરા પંથકને મેઘરાજાએ ધમરોડ્યું. મુંજીયાસર ડેમ ઓવરફ્લો થતા સાતલણી નદી બંને કાંઠે વહેતી થઈ. વગસરાથી શાપર તરફ જવાના પુલ ઉપર પાણી ફરી વળતા રાહદારીઓ પરેશાન. અમરેલીમાં બગસરાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ. શાપર, ચુડાવડ, લુધિયામાં વરસાદ પડ્યો. સ્થાનિક ચારણ નદીમાં ઘોડાપુર આવ્યું. ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ. અમરેલીના બગસરામાં ભારે વરસાદથી રોડ ઉપર પાણી ફરી વળ્યું, જ્યારે મુંજીયાસર ડેમ ઓવરફ્લો થયો. સાતલણી નદી તોફાની બની ટીમલા ગામેથી પાણીયાનો 4 કિલોમીટરનો રોડ પાણીમાં ગરકાવ થતા સર્જાયો ટ્રાફિક જામ. બગસરા બાયપાસ રોડ ઉપર ટ્રક રસ્તામાં ઉતરી ગયો. ટ્રકને બહાર કાઢવા ક્રેન અને જેસીબીની મદદ લેવાઈ. ભારે જહેમત બાદ ટ્રકને કઢાયો બહાર. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની નહીં. અમરેલીમાં વરસાદથી વડિયાનો સુરવો ડેમ સંપૂર્ણ સપાટીએ ભરાયો. ધોધમાર વરસાદ વચ્ચે ડેમમાં સતત પાણીની આવક થતા ડેમના 5 દરવાજા 3 ફૂટ ખોલાયા. નદી કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર. અમરેલીના બગસરામાં ધોધમાર વરસાદ. વરસાદી પરિસ્થિતિમાં પણ તંત્રના બહાના સાંભળવા મળ્યા. બગસરાના લુંધિયા ગામમાં મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ટ્રેક્ટરમાં હોસ્પિટલ લઈ જવાઈ. 108 સંચાલકો પાણીનું બહાનું કાઢી ન પહોંચ્યાનો દાવો કર્યો. અમરેલી બગસરાના પીઠડીયા ગામનો ચેકડેમ ઓવરફ્લો. પીઠડીયા સહિત ઉપરવાસમાં વરસાદ પડતા ચેકડેમ છલકાયો. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા. શેત્રુંજી નદીનું પાણી રોડ પર ફરી વળતા હાઈવે બંધ કરાયો. વાહન ચાલકો અટવાયા. અમરેલીના ચલાળા ગામથી દેવકરણ સોસાયટીમાં જવાના માર્ગ ઉપર પાણી ભરાયા. ગામવાસીઓ જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા પણ જઈ ન શકે તેવી સ્થિતિનું નિર્માણ. અમરેલી જિલ્લાના ચલાળા ગામમાં ભીમનાથ મંદિર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા. જર અને મોડ સુપડા ડેમ ઓવરફ્લો થતા ચલાળા શહેરમાં પણ ઘૂસ્યા પાણી. ગીર સોમનાથના પ્રાચી તીર્થનું માધવરાય મંદિર પાણીમાં જળમગ્ન. બારેમેં ખાંગા થતા સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું. પૂરના કારણે 4 દિવસથી માધવરાયજીની પ્રતિમા 15 ફૂટથી વધુ પાણીમાં. ગીર સોમનાથની શિંગોળા નદી બની ગાંડીતુર. જળસ્તર વધતા તસમસતા પ્રવાહમાં પશુ તણાયા. નદીના પટમાંથી પસાર થતો આખલો તણાયા હોવાનો વિડીયો લોકોએ કેમેરામાં કેદ કર્યો. ગીરના જંગલમાં ધોધમાર વરસાદથી મચ્છુંદ્રી ડેમમાં પાણીની આવક. અનરાધાર વરસાદથી ડેમમાં 98% ભરાયો. મચ્છુંદ્રી નદી કિનારાના ગીર, ગઢડા અને ઉનાના દરેક ગામોમાં એલર્ટ કરાયા. ગીર સોમનાથમાં શિંગોળા ડેમના 3 દરવાજા ખોલાયા. કોડીનાર વેરાવળ કોઝવે પાણીમાં વહેતા વાહન વ્યવહારની અસર. શિંગોળા નદીના પટમાંથી ખાણીપીણીની લારીઓ હટાવાઈ. 17 ગામોને એલર્ટ કરાયા. ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ. તલાળાના ધાવા, સુરવા, વીરપુર સહિતના ગામોમાં વરસાદ. તો કોડીનાર, વેરાવળ, સુત્રાપાડામાં પવન સાથે ભારે વરસાદ વરસ્યો. જંગલમાં ધોધમાર વરસાદથી ડેમમાં પાણીની આવક. ગીરના જંગલમાં ભારે વરસાદ બાદ જળાશયોમાં નવા નીરની આવક. ગીર, ગઢડાના ચીખલ, કુબા, નેસના અરાવલ ડેમમાં પાણીની આવક. ડેમની જળસપાટી જાળવી રાખવા 4 દરવાજા ખોલાયા. નદી કાંઠાના 19 ગામોમાં એલર્ટ જાહેર. ગીર સોમનાથના તાલાળામાં 4 કલાકમાં 3 ઇંચ વરસાદ. ઉનામાં 2, ગીર ગઢડામાં 1.5, કોડીનારમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. તાલાળા ગીરમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા. સુરેન્દ્રનગરના ચુડા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ. ભોગરૂપુર જોવાળા વચ્ચે 3 મહિલાઓ સહિત 7 વ્યક્તિઓ ફસાતા રેસ્ક્યુ કરાયું. ચુડા તાલુકામાં ધોધમાર વરસાદ. સુરેન્દ્રનગરમાં મેઘમહેરથી જિલ્લાના 9 જળાશયોમાં નવા નીરની આવક. છેલ્લા 4-5 દિવસથી જિલ્લામાં વરસી રહ્યો છે અવિરત વરસાદ. સાયલાના થોરડિયાળીમાં 8 ફૂટ, ફલકુ, નિંભણી, ધારી ડેમમાં અંદાજીત 1 ફૂટ પાણીની આવક. ઉપલેટાની જીવાદોરી સમાન મોજ ડેમ ઓવરફ્લો. ગઢાળા મોજ નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થતા બંધ કરવાની ફરજ પડી. મોજ નદી ગાંડીતુર બનતા ગામનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. રાજી પંથકમાં ધોધમાર વરસાદથી નદીઓ બંને કાંઠે. નાની પરબડી ગામમાં ફૂલચંદ નદીના જળસ્તરમાં વધારો થયો. નાની પરબડીથી ચોકીના માર્ગોનો કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી અને અવરજવર બંધ કરાઈ. જેતપુરમાં સતત 5 દિવસથી ધોધમાર વરસાદ. નવાગઢમાં રમૈયા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. ઇલાહી ચોકના 3 કારખાના પાણીમાં ગરકાવ થતા લાખોનું નુકસાન. ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદમાં ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદની શરૂઆતમાં જ મહાનગરપાલિકાની ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ સાબિત થઈ. વાહન ચાલકો પરેશાન. ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની આવક. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે શેત્રુંજી નદીમાં હાલ 51,000 ક્યુસેક કરતા પણ વધારે પાણીની આવક નોંધાઈ. 24% ભરાયો ડેમ.
ભાવનગરના કાળુભા ડેમની જળસપાટી 70% પહોંચી. ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી. ઉમરાળા, વલ્લભીપુર, ગઢડા તાલુકાના 11 ગામોને કરાયા એલર્ટ. લોકોને નદી કિનારાથી દૂર રહેવા માટે સૂચના. ભાવનગરના વલ્લભીપુર, ચમાડી, કાનપર, પાનવી, પાટણા સહિતના વિસ્તારોમાં વરસાદ. ખેતર પાણી પાણી થયા. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની વધી ચિંતા. ભાવનગરમાંથી ભારે વરસાદના પગલે અર્બન હેલ્થ સેન્ટરમાં પાણી ભરાયા. વાલકેટ ગેટ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી. પાણી ભરાતા દર્દીઓને હાલાકી પડી. બોટાદ જિલ્લાના બરવાળામાં ભારે વરસાદથી કેનાલમાં પડ્યું ગાબડું. 16 નંબરની બ્રાન્ચ કેનાલમાં પાણીનો પ્રવાહ વધતા ગાબડું પડ્યું. આસપાસની 50 વીઘા જમીનમાં કેનાલના પાણી ફરી વળ્યા. બોટાદના બરવાળામાં મુશળધાર વરસાદ પડ્યો. બરવાળા શહેર બેટમાં ફેરવાયું. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ તો બરવાળાની બજારોમાં વહેતા થયા વરસાદી પાણી. ડાંગમાં ભારે વરસાદથી ગીરાધોધનો રમણીય નજારો જોવા મળ્યો. ગીરાધોધ સહિતના અનેક નાના મોટા ધોધ સક્રિય થયા. નયનરમ્ય નજારો જોવા સહેલાણીઓ ઉમટ્યા. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરથી ધોધ ઝરણા સક્રિય થયા. પૂર્ણા, અંબિકા, ખાપરી, ગીરા નદી બંને કાંઠે વહી જિલ્લાનું કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું, જેના કારણે ડાંગ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું. ડાંગ જિલ્લામાં અવિરત વરસાદથી ઠેર ઠેર પાણી. અનરાધાર વરસાદના પગલે જિલ્લાના 12 કોઝવે ડૂબ્યા. ઉપરાંત 20 ગામો અતિ પ્રભાવિત થયા. વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ. સતત વરસાદથી નદીઓ તોફાની સ્વરૂપે. મધુબન ડેમના કેચમેન્ટમાં સતત વરસાદ. ડેમમાં 40,000 ક્યુસેકથી વધુ પાણીની આવક. વલસાડના મધુબન ડેમમાં પાણીની પુષ્કળ આવક. ડેમના 4 દરવાજા ખોલી 10,750 ક્યુસેક પાણી છોડાયું. ઉપરવાસમાંથી 27,742 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. વલસાડ જિલ્લાના કપરાડામાં ભારે વરસાદ. કોલક નદી તોફાની સ્વરૂપે. બુરલા ગામ નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે ડૂબતા ગામ લોકોને મુશ્કેલી. કચ્છનો જીવાદોરી સમાન ટંપર ડેમ ઓવરફ્લો થયો. પાણીની આવકના પગલે ડેમના 7 દરવાજા ખોલી પાણી છોડાયું. નદી વિસ્તારમાં પાણી છોડાતા ગામોને એલર્ટ કરાયા. ભારે વરસાદ બાદ જળાશયોમાં પાણીની આવક વધી. જામનગરનો રણજીતસાગર ડેમ સંપૂર્ણ ભરાયો. શહેરને પાણી પૂરું પાડતો જીવાદોરી સમાન ડેમ ભરાતા હાશકારો. શક્તિપીઠ બહુચરાજીમાં મંદિર પરિસરમાં પાણી ભરાયા. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી સમસ્યા સર્જાઈ. દર્શનાર્થી આવતા યાત્રિકોને પાણીમાંથી થવું પડ્યું પસાર. વરસાદી માહોલમાં પણ વીજકર્મીઓ ફરજ પર હાજર. પીજીવીસીએલના કર્મીઓની કામગીરીનો વિડીયો વાયરલ થયો. મોરબીના આમરણ નજીક ગળાડૂબ પાણીમાં કર્મચારીઓ જીવના જોખમે કામ કરતા હોવાનો દાવો. ભાવનગર શહેરના સિદ્ધેશ્વર રોડ ઉપર આવેલ જગદેશ્વર પાર્ક સોસાયટી પાસે અનેક સોસાયટીઓને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ. 20થી વધારે સોસાયટીઓમાં રહેતા લોકોને મુશ્કેલી. વલસાડમાં સતત વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાયા. શહેરના મિશન કોલોનીમાં રૂબી એપાર્ટમેન્ટના ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરી પાણીમાં ગરકાવ. સ્થાનિકોને નુકસાન. રાજકોટના ચેતપુરમાં ઉબેણ નદીમાં ઘોડાપુર, બાવા પીપળિયા ગામે ઉબેણ નદી ગાંડી તૂર બની. નદીમાં આવેલા પૂરના કારણે 25થી વધારે ગાય તણાઈ. દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવથી વલસાડના ગામો સંપર્ક વિહોણા. ચેસિયા ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ થતા લોકો સાથે સંપર્ક તૂટ્યો. તંત્ર દ્વારા બ્રિજ પાસે પોલીસ તૈનાત કરાઈ. દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ. વલસાડના ધરમપુરમાં સાબેલાધાર વરસાદ. નેશનલ હાઇવે 48 પર વરસાદી પાણી ભરાયા તો ખેતરો પણ બેટમાં ફેરવાયા. ખેડૂતોની મુશ્કેલી વધી. તાપીમાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ. મીંઢોણા, ખાંખરી, પૂર્ણા નદી બંને કાંઠે. ઓલણ, વાલ્મીકી અને અંબિકા નદીઓ પણ તોફાની બની. ખેડૂતોમાં આનંદની લાગણી. મિશન કોલોનીમાં રૂબી એપાર્ટમેન્ટના ઘરોમાં પાણી ભરાયું. ઘરની અંદર પણ ઘૂંટણસમો પાણી ભરાતા લોકોને મુશ્કેલી. વરસાદ થંભ્યા બાદ પણ કલાકો સુધી પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ. ઓરંગા નદી પરનો બ્રિજ વરસાદી પાણીમાં ગરકાવ. છીપવાડ અને પીચિંગ વિસ્તારમાં જળબંબાકાર. જીવના જોખમે રસ્તો ક્રોસ કરતા સ્થાનિકો. વલસાડ જિલ્લાની ઓરંગા નદી બંને કાંઠે વહેતી થઈ. નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદના કારણે જળસ્તરમાં સતત વધારો નોંધાયો. નદી કાંઠાના ગામો એલર્ટ મોડ પર. વલસાડ મામલતદાર પીઆઈ સહિતની ટીમ લોકોને આપી રહી છે સૂચના. ઓરંગા નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. તંત્ર એક્શન મોડમાં. વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ. કપરાડામાં કોલક નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર બંધ કરાઈ. વલસાડના ધરમપુરમાં ભારે વરસાદ. ધરમપુર અને આસપાસના વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ. માંકલ ગામ નજીક નાળા પર પાણી ફરી વળ્યું. નાળા પર પાણી ફરી વળતા ગામનો સંપર્ક તૂટ્યો.
वलसाड जिल्लामां मेघराजानी तोफानी बेटिंग, पाणी भराता जिल्लाना 70 थी वधारे रस्ताओ बंद, 28 जेटला गामोनी अवरजवर माटे भारी हालाकी। वलसाड जिल्लाना कपराड़ामां भारे वरसादथी कोलक नदी तोफानी बनी। सिलधा गाम नजीक चीके चिमाड़ी फळियाने जोड़तो कोसवे डूब्यो। कोसवे डूबता चीके चिमाड़ी फळियानो गामथी संपर्क कपायो। વલસાડમાં સતત વરસાદથી નદીઓ તોફાની બની। દમણગંગા, ઓરંગા, પાર, માનતાન અને કોલક નદીમાં તોફાની પ્રવાહ। મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક। વલસાડની ઓરંગા નદીમાં પૂરની સ્થિતિ। નદી કિનારાના નીચાણવાળા વિસ્તારો પાણી ભરાયા। ઓરંગાના પીચિંગ વિસ્તારમાં પાણી ભરાયા। પોલીસ અને ફાયરની ટીમો તૈનાત કરાઈ। કચ્છમાં કોઝવે પાણીમાં ગરકાવ, એટલો વરસાદ છે કે લોકો ઘરના છાપરા પર ચડવા મજબૂર। રાજકોટના ઉપલેટામાં આવેલ મોજ નદી પર આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થયો। ખેડા જિલ્લાના કપડવંજમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન। કપડવંજમાં 8 ઇંચ વરસાદથી ચારે કોર પાણી ભરાયા। વવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી। બોટાદ જિલ્લાના બે ગામો સંપર્ક વિહોણા। સમઢિયાળા નંબર 2 અને બરવાડાનું વહિયા ગામ સંપર્ક વિહોણું થયું। બંને ગામોમાં ધોધમાર વરસાદના પગલે પાણી ભરાયા। સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના મોચીદળ ગામે ધોધમાર વરસાદ। મોચીદળ પીએસસી કેન્દ્રમાં પણ ઢીંચણસમાં પાણી ભરાયા। ઉપરવાસમાં વરસાદથી વાંસણ નદી બંને કાંઠે વહેતી થઈ। નવસારીમાં સતત 6 દિવસથી વરસાદી માહોલ। જૂનાથાણા, ચારપુલ અને વિચલપુરમાં પાણી ભરાવાની સમસ્યા। રેલવે સ્ટેશન ગરનાળામાં વરસાદી પાણી ભરાતા અવરજવર બંધ કરાઈ। નવસારીમાં ભારે વરસાદથી કાવેરીનું જળસ્તર વધ્યું। બીલીમોરામાં કાવેરી નદીની સપાટી 14 ફૂટ પર પહોંચી। દેસારા સામેના વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી। નવસારીમાં સતત 6 દિવસથી મેઘરાજાની મહેર। અવિરત વરસાદથી જિલ્લાના મોટાભાગના અંડરપાસમાં પાણી ભરાયા। નેરોગેજ ટ્રેનના ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહારની અસર। નવસારીમાં ઉડાન ગામે કાવેરી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ। અનરાધાર વરસાદથી કાવેરી નદીમાં જળબંબાકાર, સામેલાધાર વરસાદથી તંત્રની વધી ચિંતા। સુરતમાં મુજલાઓમાંથી પસાર થતી વ્યાવ્યા ખાડીમાં ઘોડાપુર। વ્યાવ્યા ખાડી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબ્યો। બારડોલી અને માંડવી વચ્ચેનો તૂટ્યો સંપર્ક। બ્રિજ બંધ કરાતા મુજલા, ઉસ્કેર સહિતના 10 ગામોને અસર। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ। માંડવીનો કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો। કાકરાપાર ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। સુરત જિલ્લા માટે ડેમ છે આશીર્વાદરૂપ। વરસાદમાં સુરતનો એકમાત્ર દેવઘાટ ધોધ સક્રિય। સિઝનમાં પહેલી વખત દેવઘાટ ધોધ સક્રિય થયો। ઉમરપાડાના ગાઢ જંગલ વચ્ચે આવેલો છે દેવઘાટ ધોધ। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સારો વરસાદ પડતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો। ઉપરવાસમાંથી 40,270 ક્યુસેક પાણીની આવક થઈ ડેમનો સુંદર નજારો સામે આવ્યો।